લાંબા સમયથી વિલંબમાં પડેલ ભરૂચના સેવાશ્રમ રોડથી અધૂરી કામગીરી આગળ ધપતા ભરૂચવાસીઓને વિસ્માર રસ્તાની સમસ્યામાંથી રાહત મળવાની આશા જન્મી છે. લાખોના ખર્ચે મંજૂર કરાયેલો ભરૂચના પાંચ બત્તીથી કલા મંદિર સુધીનો પેવર બ્લોક રોડ કોઈક કારણોસર આઈસીઆઈસીઆઈ બેંક પાસે અધૂરો છોડી દેવાયો હતો. વરસાદી પાણીના ઝડપી નિકાલની મસમોટી વાતો સાથે શરૂ કરાયેલા રસ્તાના નિર્માણ કાર્યને અધૂરું છોડી દેવાતા વિવાદ સર્જાયો હતો. ચોમાસામાં ભરૂચના મોટાભાગના રસ્તાઓ બિસ્માર બન્યા બાદ પાલિકાએ નવા રસ્તાના નિર્માણ અને રિપેરિંગના શ્રી ગણેશ કરતા ભરૂચવાસીઓ માટે રાહત અને આનંદના સમાચાર ગણી શકાય તેમ છે. રસ્તાના નિર્માણ કાર્યની શરૂઆત સાથે મુખ્ય માર્ગને ડાયવર્ઝન આપવામાં આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગના ડાયવર્ઝનના કારણે સોસાયટીના આંતરિક રસ્તાઓ પરથી અવર જવર કરવાની ફરજ પડી રહી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા આજ રોજ આઈસીઆઈસીઆઈ બેંક થી કલા મંદિર સુધીનો મુખ્ય માર્ગ પેવર બ્લોકનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અગાઉના વર્ષોમાં આ બ્લોકનું કામ અધૂરું હતું અને લોકોને ભ્રમિત કરવામાં આવ્યા હતા કે 3 કરોડનો રસ્તો કામ પૂર્ણ કરીને પૈસા ખવાઈ ગયા છે. એ સાચી હકીકત ન હતી. એ કામ અધૂરું જ હતું. એ કામ આજ રોજથી અમે શરૂ કરવામાં આવ્યું છે.